नमस्कार विद्यार्थी मित्र, आप सबनुं हार्दिक स्वागत छे। आपणे धोरण 12 एकाउंटमां भाग 1मां आपणे छठ्ठुं प्रकरण भागीदारनी निवृत्ति के मृत्यु एनो आपणे अभ्यास करी रह्या छीए। तो एमां आपणे छेल्ले जे दाखला जे छे एमां आपणे उदाहरणना मोटा जे दाखला छे એમાં આપણે ઉદાહરણ 13 એ આપણે સમજ્યા હતા। હવે આજે આપણે આગળ ઉદાહરણ 14 જે છે એ સમજીશું। શક્ય હોય તો તમે જો ખાના દોરેલા હોય તમે તો મારી સાથે તમે તમારી બુકમાં એ દાખલો ગણી શકો છો, અથવા આપણે સમજી એ પ્રમાણે વ્યવસ્થિત સમજી અને પછી સ્વાધ્યાયમાં એના જેવો જે દાખલો તમને કહેવામાં આવે એ તમે ગણજો। તો ઉદાહરણ 14 આપણે સ્વાધ્યાય ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 232 ઉપર છે। ઉદાહરણ 14 તમારી પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ 14 તમે પેજ નંબર 232 ઉપર દાખલો આપેલો છે। તો એની જેવો જે રકમ છે એમાં 3 ભાગીદારો છે, અજય, અલ્પા અને અમય, અને નફો નુકસાન અનુક્રમે આપણને કીધું છે 50%, 30% અને 20%ના પ્રમાણમાં વેચે છે, એટલે એ લોકોનું જૂનું પ્રમાણ આપેલું છે 50%, 30% અને 20%। એટલે આપણે માનો કે શૂન્ય એમાંથી કાઢી નાખીએ જે સંખ્યા આપી છે એમાંથી, તો એમનું જૂનું પ્રમાણ આપણે શું થાય 5:3:2, તો એ રીતે એમનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ થશે। અને પછી એમનું પાકું સરવૈયું આપણને આપેલું છે, મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ આપેલી છે પાકું સરવૈયું। ત્યારબાદ નીચે આપણને કીધું છે 1/4/2017 અજય નિવૃત્ત થાય છે નીચેની શરતો। તો અહીંયા આપણે ભાગીદાર અજય જે છે એ નિવૃત્ત થાય છે એ પ્રમાણે જે શરતો આપી છે, પહેલી શરત આપણને આપી છે કામદાર વળતરનો દાવો 20,000 સ્વીકારો, એટલે કામદાર વળતર અનામત જે આપણને આપેલું છે મૂડી દેવા બાદ, તો એમાં તમે ટીક મારી દો કે ભાઈ આમાં આપણે ફેરફાર છે કે જે કંઈ શરત છે। પછી એના પછી છે રોકાણોની બજાર કિંમત 45,000 જે ચોપડેલા એટલે એની નવી કિંમત આપી છે, તો રોકાણો મિલકત લેણા બાજુ આપેલા છે તો એમાં ટીક મારી દો। પછી આપણને કીધું દેવાદારો પર 2,000 ગાલખાત અને 5% ગાલખા જણાવ, તો દેવાદારો જે આપણને આપેલા છે મિલકત લેણા બાજુ તો એમાં ટીક મારી દો, એમાં જૂની ગાલખા જણાવત ગણેલી છે તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું। પછી કીધું છે કે અન્ય કાયમી મિલકતોની કિંમત 20% વધારે, એટલે અન્ય કાયમી મિલકતો આપણને મિલકત લેણા બાજુ આપી છે અલગ દેવાદારોની ઉપર, તો એમાં ટીક મારો, એમાં ફેરફાર થશે। પછી આપણે 5મું કીધું છે કે ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કરતાં 600 વધારે આપવામાં આવે છે, અને એ હવે આપણે પડતર કિંમત એનું, એટલે જે મિલકત લેણા બાજુ આપણને સ્ટોક આપેલો છે તો એમાં ફેરફાર થશે, 600 રૂપિયા આપણે એમાં જે વધારે આપવામાં આવેલા છે એ નુકસાન આપણે નોંધવું પડશે। પછી આપણને કીધું પેઢીની પાઘડીનું મૂલ્ય 1,00,000 ઘણું, એટલે નવી પાઘડી આપણને આપી છે, એટલે કે જે ભાગીદાર આપણે નિવૃત્ત થાય છે તો એને જે પાઘડી આપવાનો જે એનો ભાગ થાય એ પ્રમાણે બાકીના ભાગીદારો એને પાઘડી આપશે। અને છેલ્લે આપણને આપ્યું છે અલ્પા અને અમય, એનું નફા નુકસાનનું નવું પ્રમાણ 1:4, એટલે અહીંયા આપણે અજય નિવૃત્ત થાય છે, તો પેઢીમાં ચાલુ રહેતા બાકીના જે 2 ભાગીદારો છે અલ્પા અને અમય તો એમનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 1:4, નવું પ્રમાણ આપેલું છે। અને એ પ્રમાણે પછી આપણને કીધું કે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, હા અજયને 1/7 પણ આપણને કીધું છે કે અજયને 10,000 રોકડા ચૂકવવા, તો એ 7મું જે કીધું છે એ પ્રમાણે આપણે રોકડ ખાતું બનાવ્યું છે અલગ રીતે, તો એ પ્રમાણે આપણે અજય જે છે એને આપણે 10,000 રોકડા ચૂકવે એની નોંધ આપણે એમાં કરીશું, એટલે કે રોકડ સિલકમાં જે ભાગીદાર આપણે નિવૃત્ત થાય છે એની જે કંઈ લેણી નીકળતી રકમ આવે એમાંથી આપણે 10,000 એને રોકડા ચૂકવવાના છે, તો એ આપણે એમાં બતાવીશું। અને જે નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું છે તો એ પ્રમાણે આપણે જે લાભનું પ્રમાણ થાય
એ આપણે ગણી અને પાઘડીની નોંધ એ પ્રમાણે આપણે કરવી પડશે. પછી આપણે છેલ્લે કીધું છે કે પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નવું પાકું સરવૈયું નિવૃત્તિ પછી, એટલે એ રીતે આપણે જેમ આપણે પ્રવેશમાં જે ચાર ખાતા આપણે બનાવતા હતા, પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, નવું પાકું સરવૈયું છે, પછી રોકડ અને બેંક ખાતું છે, તો એ આપણે બનાવીશું. તો આ રીતે આપણે દાખલો જો ગણવાનો છે. તો હવે સૌથી પહેલાં આપણે જે દાખલાની અંદર નફા નુકસાનનું જુઓ, જૂનું પ્રમાણ જે આપ્યું છે 5:3:2 અને નવું પ્રમાણ બાકીના ભાગીદારોનું આપ્યું છે 1:4. તો પહેલાં આપણે શું કરવાનું, પહેલાં તમારે રફ ગણતરી કરી અને લાભનું જે પ્રમાણ છે ભાગીદારોનું, જે જૂના બે ભાગીદારો હવે પેઢીમાં ચાલુ રહેશે એ બે બંને ભાગીદારો અલ્પા અને અમય, તો એનું લાભનું પ્રમાણ પહેલાં આપણે ગણી લેવું. તો એની સમજૂતી જે છે એ તમારી બુકમાં જેવું આપેલી છે, દાખલો જે ગણેલો છે એની નીચે. તો જે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપ્યું છે એના આધારે આપણે લાભનું જે સૂત્ર થાય કે નવો ભાગ માઇનસ જૂનો ભાગ, તો એ રીતે જે ગણતરી આપી છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે અલ્પા જે છે એનો આપણે લાભ ગણી તો એનો ત્યાગ આવે છે. હવે અલ્પા અને અલ્પાનો ત્યાગ આવે છે બરાબર, એના સૂત્ર પ્રમાણે જે આપણે લાભ ગણીએ તો અલ્પા ત્યાગ કરે છે એટલે એને પાઘડી મળશે, કારણ કે એનો ત્યાગ છે એને તો લાભ થતો નથી. એટલે અહીંયા અમય જે છે એને લાભ થાય છે, તો અમય જે છે એ બંને ભાગીદારોને પાઘડી આપશે, અલ્પાને અને અમયને. એટલે બંનેની જે પાઘડી છે, જે પાઘડીનું આપણને નવું મૂલ્ય આપ્યું છે 1,00,000 રૂપિયા, તો એના આધારે બંનેની પાઘડી જેવો નીચે ગણેલી છે કે જે ભાગીદાર હજી નિવૃત્ત થાય છે તો એનું નફા નુકસાનનું જે જૂનું પ્રમાણ છે 5:3:2, તો એના બરાબર 5/10 એનું ટોટલ થાય કુલ ભાગ, તો એ પ્રમાણે એના ભાગની પાઘડી જેવો 50,000 છે, એટલે અજય જે છે એને 50,000 પાઘડી મળવી જોઈએ. પછી આપણે જોયું કે ભાઈ અલ્પા છે એને પણ ત્યાગ છે, એનો ત્યાગ છે, તો એના ત્યાગનો ભાગ છે જુઓ 1/10, જે -1/10 છે એ એના ત્યાગનો ભાગ કહેવાય, આપણે માઇનસમાં જવાબ આવે એવી ત્યાગ છે. તો 1/10 ભાગ જેટલી પાઘડી એને પણ મળે, અમય એને આપે, તો એની પણ પાઘડી જેવો ગણેલી છે, તો 1,00,000 સાથે એને ગુણી તો 1/10 એટલે 10,000 રૂપિયા પાઘડી થાય. એટલે એ રીતે અલ્પા અને અમય બંનેને પાઘડી જે છે એ જે ભાગીદાર અજય છે બરાબર, અજય અને અલ્પા એ બંનેની પાઘડી અમય આપશે. એટલે અલ્પાને જેવો જે પાઘડી 10,000 મળે છે, અજય નિવૃત્ત થાય તો એને 50,000 એની પાઘડી છે, એટલે કુલ 60,000 પાઘડી જે છે એ અમય આપશે. એટલે હવે એની આમ નોંધ આપણે શું થશે, અમય જે છે એનું મૂડી ખાતું ઉધાર થાય, અમય પાઘડી આપે, એટલે એની આમ નોંધ પણ તમને પાછળ આપેલી છે કે અમયના મૂડી ખાતે ઉધાર તે અજય અને અલ્પાના મૂડી ખાતે જમા એમને પાઘડી મળે છે. તો આ રીતે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે કોઈ ભાગીદાર નિવૃત્ત થતો હોય એને તો પાઘડી મળે જ, પણ બાકીના જે ભાગીદારો છે એમાંથી જો કોઈ ભાગીદાર ત્યાગ કરતો હોય તો એને પણ પાઘડી, જે ભાગીદારને લાભ થતો હોય એને પણ પાઘડી આપે. આપણે પ્રવેશમાં પણ એ રીતે હતું બરાબર, પ્રવેશમાં આપણે ત્યાગના પ્રમાણમાં પાઘડી વેચતા બરાબર, પણ અહીંયા આપણે લાભનું પ્રમાણ જોવાનું છે, એટલે આપણે લાભનું પ્રમાણ પહેલાં ગણીએ છીએ અને ત્યારબાદ આપણે પાઘડી જે છે એની અસર શું થશે એ આપણે પહેલાં ગણી લેવું અને પછી આપણે દાખલો જે છે એ આપણે ગણીએ છીએ. તો એ રીતે હવે આપણે જે સમજ્યા કે લાભનું પ્રમાણ શું છે, કોને લાભ થાય છે, કોણ ત્યાગ કરે છે, પાઘડી જે છે એમાં આપણે જોયું કે કોને કેટલી પાઘડી મળે છે, કોણ આપે છે, તો હવે આપણે દાખલો જે પ્રમાણે પ્રવેશમાં ગણતા હતા બરાબર એમ જ આપણે દાખલો પાકા સરવૈયાથી ગણવાનો છે. તો સૌથી પહેલાં આપણે મૂડી દેવા બાજુ જે ત્રણેય ભાગીદારોની મૂડી આપી છે, અજય અલ્પા અને અમય, તો એ મૂડી આપણે મૂડી ખાતામાં જમા કરીએ. તો એ રીતે આપણે મૂડી મૂડી ખાતામાં લગાવવાની કે ભાઈ બાકી આગળ આવે 60,000, 50,000 અને 80,000, તો ત્રણેય ભાગીદારોની મૂડી આપણે એના મૂડી ખાતામાં જમા કરી. પછી એના પછી આપ્યું છે જો રોકાણ વધઘટ બદલો, એટલે એ વેચણી પાત્ર આમ તો અનામત છે, પણ આપણે રોકાણો વિશે આપણને નવી કિંમત આપી છે તો આપણે જોવું પડે કે રોકાણોમાં કોઈ નુકસાન છે, કારણ કે કોઈ જો નુકસાન થયું હોય
તો એટલી રકમ આપણે આમાંથી માટી વાળવી પડે. તો રોકાણોમાં આપણને જે કીધું છે કે બીજું રોકાણોની બજાર કિંમત 45,000 આપણે ચોપડેલ આપી, તો એની નવી કિંમત 45,000 છે. તો જૂની કિંમત આપણે પાકા સરવૈયામાં જોઈએ તો એ 60,000 છે. તો 60,000 એની જૂની કિંમત છે અને નવી કિંમત 45,000, મતલબ કે એમાં 15,000 નુકસાન થયું. તો એ નુકસાન જે છે એ આપણે એનું જે અનામત ઊભું કર્યું છે એમાંથી આપણે માટી વાળવું પડે. તો હવે રોકાણ વગર ભંડોળ ખાતે આપણે 20,000 છે, તો એ 15,000 નુકસાન આપણે એમાંથી માટી વાળીએ તો 5,000 રૂપિયા વધે. તો એ 5,000 રૂપિયા જે વધે એ જ રકમ આપણે ભાગીદારો વચ્ચે વહેંચાય, બરાબર. આપણે પ્રવેશમાં પણ એ જ રીતે અનામત વહેંચતા હતા. તો 5,000 રૂપિયા આપણે ભાગીદારો વચ્ચે 5:3:2 એમનું જે જૂનું પ્રમાણ છે ત્રણેય ભાગીદારો એ પ્રમાણમાં વેચાશે, એટલે કે કુલ 10 ભાગ આપણે નફાના એ રીતે પડશે, બરાબર. એટલે જે 5,000 છે 5:3:2 પ્રમાણમાં આપણે વેચીએ, 10 ભાગ પડે એટલે 1/500 આવે, એટલે 5/2500, 3/1500 અને 2/1000, બરાબર. તો એ રોકાણ અનામત આપણે 5,000 અહીંયા વેચી દઈએ, એમના મૂડી ખાતામાં એ જમા થશે રોકાણ અનામત. એટલે 2500, 1500 અને 1,000 રૂપિયા. તો જે 5,000 આપણે રોકાણ અનામત જે વધ્યું નુકસાન માડી વાળતા એ આપણે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચ્યું. પછી એના પછી આપણે જે રોકાણોની નવી કિંમત આપણે જોઈ ધ્યાનમાં લીધી તો એ પણ આપણે પાકા સરવૈયામાં નોંધી દીધી રોકાણોની નવી કિંમત. તો રોકાણો જે છે એની નવી કિંમત હવે આપણે 45,000 નોંધવાની છે. તો રોકાણોની નવી કિંમત આપણે એ રીતે આવી ગઈ. ત્યારબાદ આપણે પાકા સરવૈયામાં આગળ વધીએ તો એમાં આપણને આપ્યું છે કામદાર વળતર અનામત. તો એ અનામતના આપણે 30,000 રૂપિયા છે, પણ આપણને શરતોમાં જો પહેલી શરતમાં જ કીધું છે કે કામદાર વળતરનો દાવો આપણે 20,000 સ્વીકાર, એટલે આપણી પાસે જે 30,000 અનામત છે તો એમાંથી 20,000 આપણે ચૂકવવાના થયા, આપણું દેવું થયું. તો એ 20,000 આપણે દેવા તરીકે ચૂકવવા પડશે, અને બાકીના જે 10,000 હવે આપણે વધ્યા, 30,000 આપણી પાસે અનામત છે તો 10,000 વધ્યા, એ ભાગીદારો વચ્ચે વેચાશે કામદાર અનામતમાં વળતર અનામતમાં. તો એ 10,000 આપણે વેચી દેવાના, જેમ હમણાં આપણે 5,000 વેચી તો આપણે 10,000 વેચીએ તો એના કરતાં ડબલ રકમ થઈ ગઈ, એટલે આપણે કામદાર વળતર અનામત ભાગીદારોના મૂડી ખાતે જમા થશે. કામદાર વળતર અનામત આપણે વેચી દઈએ એટલે આપણે આને મળશે જો 5,000, પછી 3,000 અને 2,000, એટલે કુલ આપણે જે 10,000 અનામત જે વધે છે એ આપણે 5:3:2 પ્રમાણમાં વહેંચીએ એટલે 5,000 = 3,000 અને 2,000. હવે જે 30,000 અનામત હતું એમાંથી આપણે 10,000 વેચી દીધા, 20,000 તો આપણે દેવા તરીકે ચૂકવવાના બાકી છે. તો એ દેવું આપણે પાકા સરવૈયામાં બતાવવું પડે. તો ગામદાર દાવાના આપણે પાકા સરવૈયામાં દેવા તરીકે કામદાર દાવા 20,000. તો કામદાર વળતર અનામત છે એનો આપણે નિકાલ કર્યો, જે અનામત આપણે વેચણી પાત્ર હતું એ વેચ્યું, બાકીનું આપણે દેવા તરીકે બતાવ્યું. હવે આપણે એના પછી આપ્યું છે જેવો લેણદાર, તો લેણદારો આપણને 40,000 આપેલા છે, એમાં તો કોઈ ફેરફાર છે નહીં, એટલે આપણે એ લેણદારો એના એ લેણદારો 40,000, એટલે નવા પાકા સરવૈયામાં આપણે એ લેણદારો એના એ દેવા તરીકે બતાવ્યા. એના પછી છે જો પ્રોવિડન્ટ ફંડ 60,000, તો એ દેવું પણ આપણે ચાલુ જ રહેશે, એમાં પણ કોઈ ફેરફાર છે નહીં. તો એ પણ દેવું આપણે પાકા સરવૈયામાં એનું એ દેવું આપણે બતાવી દેવાનું કે પ્રોવિડન્ટ ફંડ જે છે એ 60,000, તો એ દેવું આપણે છે એમ જ બતાવ્યું. તો હવે આપણે જે મૂડી અને દેવા બાજુ હતું એ આપણે પૂરું કર્યું. તો હવે આપણે આગળ મિલકત લેણા બાજુ હવે આપણે જઈએ, તો એમાં આપણને સૌથી પહેલું આપણને પાઘડી આપી છે. તો પાઘડી આપણે પ્રવેશમાં તમને ખ્યાલ જ હશે કે પાઘડી જ્યારે જૂની પાઘડી હોય એ જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચે, તો આપણે નિવૃત્તિમાં પણ એમ જ થશે કે જૂનું પાઘડી ખાતું આપણને આપેલું છે તો એ જૂના ભાગીદારો એટલે 3:3 ભાગીદારો આપણે જૂના જ ગણાય, તો એમની વચ્ચે 5:3:2 પ્રમાણે એટલે 50,000 છે, એને આપણે 5:3:2 પ્રમાણમાં વેચી એના 10 ભાગ પડે
તો 1 ભાગ્યા 5000 એટલે 5 ભાગ્યા 25000 15000 અને 10000 એ રીતે પાગડી આપણે વેચીશું પણ પાગડીની ઉધાર બાકી છે આપણે એને વેચી તો એનું ખાતું જમા થાય અને ભાગીદારોના મૂડી ખાતા શું થશે ઉધાર થશે એટલે આપણે ઉધાર બાજુ અસર આપવાનું પાગડી ખાતે આપણે 50000 રૂપિયા વેચી ત્રણેય ભાગીદારો ખાતે એટલે જે પાગડી આપણને આપી હતી એ આપણે ભાગીદારો વચ્ચે એનું ખાતું બંધ થઈ પછી એના પછી આપી છે જો અન્ય કાયમી મિલકત 1 લાખ તો એમાં આપણને શરતોમાં કીધું છે ચોથી શરત કે અન્ય કાયમી મિલકતોની કિંમત 20% વધારવી એટલે આપણે ફાયદો થયો 20% એની કિંમત વધી તો 1 લાખના 20% એટલે 20000 થાય 20000નો ફાયદો છે તો એ આપણે પુનઃમૂલ્યાંકન ખાતે પહેલાં જમા કરીશું કાયમી મિલકતના અહીંયા જમા કરો કાયમી મિલકત એના આપણે 20000 એટલે મિલકતની કિંમત આપણે 20000 વધી એટલે એટલું આપણે એની નવી કિંમત જે જૂની કિંમત એની 1 લાખ છે એમાં આપણે 20000 ઉમેરી દીધી તો નવી કિંમત એની 1 લાખ ને 20000 પાકા સરવૈયામાં આપણે બતાવીશું તો પાકા સરવૈયામાં એની નવી કિંમત બતાવો કે અન્ય કાયમી મિલકત 1 લાખ ને 20000 પછી આપણે આપીએ જો રોકાણ તો રોકાણોની કિંમત તો આપણે નોંધી દીધી રોકાણ અનામત વેચ્યું ત્યારે નવી કિંમત એની 45000 છે પછી દેવાદારો છે 70000 અને એમાંથી જૂની ગલખાત અનામત 6000 આપણે બાદ કરેલી છે તો હવે નવી જે આપણે ગણવાનું કીધું છે એ પ્રમાણે આપણે નવી ગણી અને જોઈએ કે એમાં શું છે ફાયદો છે કે નુકસાન છે તો દેવાદારો આપણે 70000 પાકા સરવૈયામાં બતાવીએ અને એમાં જો આપણને ત્રીજી શરતમાં આપ્યું છે કે દેવાદારો પર 2000 ગાલખાત માંડી વળવી અને પછી 5% ગાલખાત અનામત કરો તો આપણે એ રીતે એની અસર આપી તો દેવાદારો આપણે 70000 છે 70000 એમાંથી પહેલાં આપણે ગાલખાતના 2000 બાદ કરી 2000 તો 68000 આપણા દેવાદારો34,000 રૂપિયા થાય એટલે 3,400 રૂપિયા આપણે બાદ કરીએ તો 12 આપણે ચોખ્ખા દેવાદારો જે છે 8,000 પ્લસ એટલે 64,600 રૂપિયા જે છે એ આપણે 12 ચોખ્ખા દેવાદારો તરીકે આવશે હવે આપણે ગાલખાત અને ગાલખાત અનામત બાદ કરી તો એ બંને આપણું નુકસાન છે બરાબર હવે પહેલાં આપણે ગાલખાત બાદ કરી એ તો આપણું સીધી સીધું નુકસાન જ છે તો એ ગાલખાતના આપણે 2000 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરી હવે જૂનું આપણે 6000 ઊભું કરેલું હતું ગાલખાત અનામત અને નવું આપણે 3,400 થયું તો મતલબ કે આપણે ફાયદો થયો નવું જે છે એ ઓછું છે જૂનું છે એ વધારે છે તો આપણે એમાં ફાયદો કહેવાય તો જે 6000 છે એમાંથી આપણે 3,400 બાદ કરીએ તો 2,600 રૂપિયાનો આપણે ફાયદો કહેવાય તો એ ફાયદો આપણે પુનઃમૂલ્યાંકન ખાતે જમા બતાવીએ ગાલખાત અનામત એટલે એ 2,600 રૂપિયાનો ફાયદો જે છે એ આપણે ગાલખાત અનામત તરીકે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા કરીએ એટલે જો જે જૂનું આપણે ગણેલું હોય અને નવું ઓછું હોય તો ફાયદો કહેવાય ને જો નવું વધારે હોય તો નુકસાન થાય તો આપણે પાછું ઉધાર કરવું બરાબર પછી ગાલખાત અનામત દેવાદારો પછી આપણે આપણને પાકા સરવૈયામાં આપ્યું છે જો સ્ટોક તો સ્ટોકની કિંમત 20000 છે તો એમાં આપણને કીધું છે શરતોમાં પાંચમી શરત કે ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત એની પડતર કિંમત કરતાં 600 વધારે છે તો હવે એને આપણે પડતર કિંમતે નોંધવાનું કીધું તો એમાં 600 આપણે વધારે જે નોંધ્યા એ શું કરવા પડે ઘટાડવા પડે એટલે એ આપણું નુકસાન થઈ જાય
તો 600 રૂપિયા નુકસાન આપણે પૂર્ણ મૂલ્યાંકન ખાતે ઉધાર કરવું પડશે, કારણ કે આપણી મિલકતનું નુકસાન છે એટલે એ નુકસાન અહીંયા આપણે ઉધાર કરવું. સ્ટોક ખાતે 600, તો 600 રૂપિયા આપણે નુકસાન ઉધાર કર્યું, મતલબ કે સ્ટોકની કિંમત એટલી ઘટી, 20,000નો સ્ટોક છે તો 600 આપણે નુકસાન બાદ કરીએ તો હવે એની નવી કિંમત શું આવશે? 19,400. તો સ્ટોકની નવી કિંમત આપણે 19,400 જે છે એ આપણે પાકા સર્વૈયામાં બતાવવાનું. પછી આપણને રોકડ શિલક આપી છે એટલે રોકડ શિલકનું આપણે ખાતું અલગ બનાવ્યું છે. આમ તો આપણને કીધું નથી પણ આપણે અલગ જ બનાવ્યું છે પ્રવેશની જેમ. તો એ રોકડ શિલક આપણે રોકડ ખાતામાં બતાવીએ. રોકડની આપણે ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ આપણે બાકી અલગ આવે, બાકી અલગ આવે. રોકડ શિલક આપણને આપી છે 16,000, તો એ રોકડ ખાતામાં આપણે રોકડ શિલક બતાવીએ. પછી એના પછી આપી છે જેવો નફા નુકસાન ખાતું, તો એ એકત્રિત ખોટ એને કહેવાય, એની ઉધાર બાકી કહેવાય. એટલે આપણે એ એકત્રિત ખોટ જે છે એ જે જૂના આપણે આમ ભાગીદારો જે કહેવાય બરાબર, એ બધા ભાગીદારો એ ભોગવવી પડે. તો જેમ આપણે પાઘડીનું ખાતું માંડ્યું હોય એમ જ આપણે જૂના પ્રમાણમાં 5:3:2 પ્રમાણમાં ખોટ જે છે એ ભાગીદારો ભોગવશે બરાબર. તો એ આપણે ખોટ નફા નુકસાન ખાતું એની ઉધાર બાકી છે તો એનું ખાતું જમા થાય અને મૂડી ખાતા શું થશે? ઉધાર. એટલે મૂડી ખાતામાં આપણે ખોટ વેચી દઈએ બધા ભાગીદારો પછી નફા નુકસાન ખાતે. હવે એ 30,000 રૂપિયા રકમ છે તો એ 5:3:2 એટલે આમ 10 ભાગ પડે, 1:3,000 તો 5:15,000 બરાબર, 3 ભાગે આપણે 9,000 અને 2 ભાગે 6,000. તો 30,000 ખોટ આપણે એ રીતે વેચી ભાગીદારો વચ્ચે. તો જે પાકું સરવૈયું હતું એમાં આપણે બધું નોંધી લઈએ. હવે આપણે જે નીચે શરતો છે એમાં જોઈ લઈએ કે આપણે શું નોંધવાનું બાકી છે. તો સૌથી પહેલાં આપણે કામદાર વળતર નોંધાવ, તો એ આપણે બાબત આપણે ધ્યાનમાં લઈ લીધી. પછી રોકાણોની નોંધ આપણે થઈ ગઈ. પછી ત્રીજું આપણે દેવાદારો પર ગાલખાટને ગાલખાટ અનામત નોંધાઈ ગઈ. પછી આપણે ચોથું અન્ય કાયમી મિલકતો, તો એની પર આપણે કિંમતમાં નોંધ થઈ ગઈ. પછી પાંચમું આપણે ચોપડે દર્શાવેલ સ્ટોક જે છે તો એની પણ આપણે નોંધ થઈ ગઈ. પછી છઠ્ઠું આપણને પાઘડીનું જે નવું મૂલ્ય આપ્યું છે 1,00,000, તો એ પ્રમાણે આપણે પાઘડીની જે નોંધ સમજીએ બરાબર, કે જે પાઘડીનું નવું મૂલ્ય છે એ પ્રમાણે જે ભાગીદાર નિવૃત્ત થાય છે અજય, તો એના ભાગની પાઘડી 50,000 છે. પછી અલ્પા પણ ત્યાગ કરે છે તો એના ભાગની પાઘડી 10,000 છે, તો અમય એને પાઘડી આપે છે બંને ભાગીદારોને. તો એની જે આમનોદ છે અમયના મૂડી ખાતે ઉધાર અને એ બંનેના જે આપણે આમનોદ સમજીએ એ પ્રમાણે આપણે પાઘડીની નોંધ કરી દેવાની, મૂડી ખાતામાં એની ખતવણી થશે. તો આપણને જો આમનોદમાં જે છે અમયના મૂડી ખાતે ઉધાર એટલે ઉધાર બાજુ આપણે વિગતમાં ઉલટું ખાતું આવશે એટલે અમય છે એ પાઘડી આપે છે. એટલે અહીંયા આપણે ઉધાર બાજુ લખવાનું કે ભાઈ અલ્પાના મૂડી ખાતે, તો અલ્પાને અમય જે છે એ 50,000 પાઘડી આપે છે. પછી આપણે અજય, પેલા આપણે અજય છે, અજયને 50,000 પાઘડી મળે છે, એ નિવૃત્ત થાય છે એટલે અજયના મૂડી ખાતે. પછી અલ્પાના મૂડી ખાતે, અલ્પાના મૂડી ખાતે 10,000, એટલે અમય જે છે એ બંનેની પાઘડી આપે છે એટલે એની મૂડી ઘટે એટલે એના મૂડી ખાતે ઉધાર થયું. અને જે બાકીના બે ભાગીદારો છે જેને પાઘડી મળી અજય અને અલ્પા, તો એની મૂડી વધશે એટલી, તો એના મૂડી ખાતે આપણે જમા કરવું. તો આપણે વિગતમાં એ લખીશું કે અમયના મૂડી ખાતે અમય બંનેને પાઘડી આપે છે, અજય છે એને 50,000 અને અલ્પા છે એને 10,000. એટલે જેને પાઘડી મળતી હોય એનું મૂડી ખાતું આપણે જમા કરવાનું અને જે પાઘડી આપે છે એનું મૂડી ખાતું ઉધાર થાય. એટલે એ રીતે આપણે પાઘડીની નોંધ કરી અને છેલ્લે આપણે નફા નુકસાનનો નવો પ્રમાણ આપણને જે આપેલું છે એ પ્રમાણે આપણે બરાબર, અને જે સાતમું આપણને કીધું છે કે અજયને આપણે 10,000 રોકડા ચૂકવીએ, તો અજય તો આપણે નિવૃત્ત થાય છે એટલે એનો હિસાબ આપણે હમણાં કરીએ ત્યારે આપણે જે એની લેવી નીકળતી રકમ આવે એમાંથી આપણે એને 10,000 રોકડા આપીશું, બાકીની રકમ પછી પેઢી લોન તરીકે રાખીએ એમ કહેવાય બરાબર.
તો એ રીતે આપણે હવે સૌથી પહેલું આપણે બધી નોટ થઈ ગઈ છે તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતું પહેલા બંધ કરી તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જો જમાબાજીનો સરવાળો આપણે વધારે છે એટલે કે નફો છે તો એ ખાતું આપણે બંધ કરી તો એનો સરવાળો આપણે 22600 એ આપણે આ બાજુ આપી તો આપણે અહીંયા 20000 જે છે એ નફો આવશે 22600 એમાંથી આપણે 2600 બાદ કરીએ તો 20000 છે એ નફો આવે છે તો 20000 નફો આપણે 3 ભાગીદાર જે જૂના છે એની વચ્ચે આપણે 5/3 જેમ જોઈએ બરાબર 20000 જે નફો છે એ 3 ભાગીદાર વચ્ચે એમનું જે જૂનું પ્રમાણ છે 5/3 જેમ બે તો એ પ્રમાણમાં આપણે વેચાશે તો એ રીતે આપણે એને વેચીએ તો એ રીતે આપણે એને વેચીએ એટલે ત્રણ જે ભાગીદારો છે અજય અલ્પા અને અમુ તો અજય જે છે 20000 છે એટલે 1/2 આપણે 2000 આવશે 10 ભાગ પ્રમાણે તો 5 ભાગ પ્રમાણે એને આવશે 10000 પછી 6000 અને 4000 એટલે 10000 6000 અને 4000 મળે છે ભાગીદારોને તો હવે એ નફો આપણે જે વેચ્યો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કર્યું એનો નફો મૂડી ખાતું જે છે તો એમાં જમા થશે તો એ નફો અહીં આપણે જમા કરી પુનઃમૂલ્યાંકન ખાતે 10000 બરાબર પછી 6000 અને 4000 એટલે પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કર્યું એનો નફો આપણે મૂડી ખાતે જમા કર્યો હવે આપણે મૂડી ખાતા બંધ કરવાના તો મૂડી ખાતા આપણે બંધ કરી તો એમાં આપણે સૌથી પહેલું જે ભાગીદાર આપણે જેવો નિવૃત્ત થાય છે તે ભાગીદાર મૂડી ખાતા આપણે બંધ કરી ત્યારે હવે આપણે ધ્યાન રાખવાનું નિવૃત્તિમાં જે ભાગીદાર નિવૃત્ત થતો એનો હિસાબ આપણે પહેલાં પૂરો કરવાનો કારણ કે બાકીના ભાગીદારો તો પેઢી ચાલુ રાખે છે એટલે એની મૂડી આપણે બાકા સરમૈયામાં જ લઈ જવાની છે એટલે અહીંયા અજય નિવૃત્ત થાય છે તો એનું આપણે જોઈએ એની આખરની લેણી નીકળતી રકમ કેટલી આવે છે તો આપણે અજય જે છે એનો જુઓ જમા બાજુનો સરવાળો જે છે એ આપણે 1,27,500 છે અને આપણે ઉધાર બાજુ લઈએ 1,27,500 તો 1,27,500 આપણે ઉધાર બાજુ લાવે તો અજયના મૂડી ખાતામાં જુઓ આમાંથી આપણે 40000 રૂપિયા ઉધાર કર્યા છે ઠીક તો હવે એની લેણી નીકળતી રકમ આપણે 87,500 આવે હવે એ 87,500 આવ્યા એમાંથી આપણને કીધું છે દાખલામાં શરત કે અજય છે એને આપણે 10000 રોકડા ચૂકવવા 7 નંબરમાં કીધું છે તો એમાંથી 10000 આપણે એને રોકડા આપી દેવાના છે તો બાકીના જે વધ્યા 77,000 જે 500 વધ્યા એ પછી પેઢી શું કરે લોન તરીકે રાખે કારણ કે પેઢી પાસે પૂરતા પ્રમાણમાં રોકડ નથી એટલે પેઢીએ 10000 જ એને ચૂકવ્યા છે તો પેઢી એને જે ચૂકવ્યા એ આપણે બતાવ્યું તો અહીંયા આપણે લખવાનું કે ભાઈ રોકડ ખાતે 10000 પેઢી એને ચૂકવી અને બાકીની રકમ 77,500 એની જે બાકી હજી લેણી નીકળતી રકમ રહી એ પેઢી શું કરશે લોન તરીકે રાખે એ તો આપણે એ રીતે થિયરીમાં પણ એ મુદ્દો આપણે સમજ્યા છીએ તો એ આપણે અહીંયા લખી દેવાનું કે ભાઈ અજયની લોન ખાતે 77,500 તો આ આપણે અજયનો જે હિસાબ છે એ પહેલાં આપણે કરી નાખ્યો કુલ એની જે રકમ હતી 87,500 એમાંથી પેઢી 10000 રોકડા ચૂકવે છે તો એ રોકડ જાય તો એની બીજી નોંધ આપણે રોકડ ખાતામાં કરવી પડશે તો રોકડ ખાતું જમા થશે તો આપણે રોકડ ખાતામાં અજયને આપણે ચૂકવ્યા છે જો અજયના મૂડી ખાતે એની આનો પ્રમાણે અહીંયા આપણે ખતાવણી કરી નાખવાની 10000 રૂપિયા આપણે જે રોકડ સિલક હતી એમાંથી ચૂકવે એટલે એની આમનો જે રીતે થઈ ગઈ અજયના મૂડી ખાતે ઉધારે રોકડ ખાતે જમા એટલે રોકડ ખાતામાં પણ નોંધ થઈ ગઈ પછી આપણે જે લોન તરીકે એની રકમ રાખી 77,500 એની લોન તરીકે રાખી તો એ રકમ આપણે પેઢીનું દેવું કહેવાય તો એને પાકા સરવૈયામાં આપણે બતાવવું પડે તો એ અજયની નોંધ છે એ આપણે પાકા સરવૈયામાં બતાવી 77,500 તો આ રીતે આપણે સૌથી પહેલું અજય જે છે ભાગીદાર નિવૃત્ત થાય છે
એનો આપણે હિસાબ કરી નાખ્યો. દાખલામાં જે રીતે આપણને કીધું હતું કે ભાઈ એની આટલી રકમ રોકડ ચૂકવી તો બાકીની લોન તરીકે રાખી, હવે આપણે બાકીના જે ભાગીદારો છે તો એમની આખરની જે મૂડી આપણે થાય છે એ પાકા સરવૈયામાં આપણે બતાવવાની છે. તો એમની આખરની મૂડી આપણે જોઈ લઈએ. એમાં આપણે જો અલ્પા જે છે એનો જમાબાજીનો સરવાળો 70,500 અને અમય જે છે એનો જમાબાજીનો સરવાળો આપણે 87,000 છે. તો એ બંનેનો સરવાળો આપણે આ બાજુ 70,000 અને 87,000 બંનેનો સરવાળો 70,500 છે. હવે આપણે ઉધાર બાજુ જે રકમ લખી છે એમના મૂડી ખાતામાં એ બાદ કરીએ તો એમની આખરની મૂડી આપણને મળે. એટલે જો અલ્પાની આખરની મૂડી આપણે 47,500 છે અને અમય છે એની આખરની મૂડી આપણે 11,000 છે, એની હિસાબે અહીંયા આપણે લખી દેવાનું બાકી આગળ લઈએ બરાબર. એ મૂડી ખાતા આપણે અહીંયા બતાવીએ. એમાં જો આપણે બે ભાગીદારોની મૂડી અલ્પા અને અમય, તો અલ્પાની મૂડી આપણે 47,500 છે અને અમયની મૂડી 11,000, બંનેનું ટોટલ આપણે બહાર બતાવી દઈએ એટલે 57,500 જે છે બંનેનું ટોટલ આપણે બહાર આવી ગયું. એટલે મૂડી ખાતા બંધ થઈ ગયા. જે ભાગીદારો પેઢીમાં ચાલુ રહેશે એની આખરની મૂડી આપણે પાકા સરવૈયામાં બતાવી દીધી. હવે આપણે રોકડ ખાતું અલગ બનાવ્યું છે તો એની બાકી આપણે પાકા સરવૈયામાં બતાવી દીધી. તો એની ઉધાર બાજુનો સરવાળો 16,000 આપણે જમા બાજુ લઈ ગઈ તો 6,000 રૂપિયા આપણે રોકડ શિલક વધે છે. જો રોકડ ખાતું આપણે બરાબર જેમ આપણે પ્રમેશમાં બંધ કરતા હતા એટલે 6,000 રોકડ શિલક વધે છે. તો એ 6,000 આપણે પાકા સરવૈયામાં હવે આપણે બધા ખાતા બંધ થઈ ગયા તો છેલ્લે આપણે પાકું સરવૈયું છે એનો સરવાળો આપણે કરી દેવો. તો પાકા સરવૈયાનો સરવાળો જો 2,55,000 છે એ હવે આપણે બંને બાજુ સરવાળો ચેક કરી એટલે 2,55,000 સરવાળો જે છે બંને બાજુ ચેક કરી લેવાનો, મૂકી દેવાનો. તો આ રીતે આપણે જોયું ઉદાહરણ 14 જે ગણ્યું. તો એના જેવો દાખલો આપણે સ્વાધ્યાયમાં જે આપણે 7મો દાખલો જે છે બરાબર આગળ આપણે ઉદાહરણ 13 ગણ્યું ત્યારે મેં તમને 6ઠો દાખલો સ્વાધ્યાયનો હોમવર્કમાં ગણવાનું કીધું હતું. તો હવે સ્વાધ્યાયની અંદર 7મો જે દાખલો છે પેજ નંબર 266 ઉપર છે તો એ તમે હોમવર્કમાં ચોક્કસ ગણી નાખજો. અને હવે આપણે ફરી મળી ત્યારે આપણે ઉદાહરણ 15 જે છે એ આપણે ગણીશું. તો તમે એની રકમ જોઈ અને એના ખાના જોડી રાખજો. તો આગળના ભાગમાં આપણે એ દાખલો જે છે એ ગણીશું બરાબર. તો વસ્તુ આભાર.